नमस्कार मार मित्रों, आपनों खूब खूब स्वागत है। मार मित्रों, आज आप सामान्य ज्ञान में एक में प्रकरण 18 नाम आपो विषय अभ्यास करीश। मार मित्रों, अहीं केटलीक वस्तुओं चित्र आपेला है, तो तमारे आ दरेक चित्र ने ओळखी लेवानी छे अने ते वस्तुनु नाम जे नीचे बॉक्स में लखवामां आवेलुं छे तेमांथी पसंद करी अने खाली जगह में लखवानुं छे। अने साथे साथे तमे शाळा में जे वस्तु जोई होय तेनी पासे साचानी निशानी करवानी छे। तो समझ पड़ी ने, तो आपणे शुरू करीए। सौथी पहेलुं चित्र शेनुं छे? पुस्तकनुं छे। त्यार पछीनुं चित्र छत्रीनुं छे। त्रण नंबरनुं चित्र छे ते नोटबुकनुं छे। चार नंबरनुं चित्र फूलदानी छे। पांच नंबरनुं चित्र ते बेंच छे। त्यार पछीनुं चित्र छे ते ढोल छे। सात नंबरनुं चित्र छे ते चोक छे। आ चित्र शेनું છે? આ ચિત્ર બ્લેકબોર્ડનું છે। ત્યાર પછીનું ચિત્ર છે તે કાંસકો છે। દસ નંબરનું ચિત્ર છે તે ટેબલ લેમ્પનું છે। ત્યાર પછીનું ચિત્ર છે તે ટેબલ છે અને બાર નંબરનું ચિત્ર એટલે ખુરશી છે। હવે આપણે આ દરેક ચિત્રને ઓળખી અને બોક્સમાંથી તેના નામ પસંદ કરી અને આપણે લખી લીધું છે। હજુ આપણે એક કામ કરવાનું બાકી છે। આપણે શાળામાં આ વસ્તુનો ઉપયોગ કર્યો હોય, શાળામાં આપણે અભ્યાસમાં જરૂર હોય તે વસ્તુની સામે આપણે સાચાની નિશાની કરવાની છે। તો આપણે શરૂ કરીએ। સૌથી પહેલાં આ પુસ્તક છે, તો પુસ્તકની આપણે શાળામાં જરૂર પડે છે? હા, પુસ્તક એ આપણે શાળામાં આપણી સાથે લઈ જઈએ છીએ। નહીં, ત્યાર પછી નોટબુક। હા, નોટબુકમાં આપણે સ્કૂલનું ટીચરે સમજાવેલું બધું જ કાર્ય લખાણ કરીએ છીએ। ત્યાર પછી ફૂલદાની છે। ત્યાર પછી બેન્ચ, તો બેન્ચ આપણે શાળામાં જોઈ છે અને તે જ બેન્ચ પર બેસીને આપણે આપણા વર્ગમાં અભ્યાસ કરીએ છીએ, ખરું ને? ત્યાર પછી તમે શાળામાં કઈ વસ્તુ જોઈ છે? ચોક। ચોક રંગીન હોય છે, જેનો ઉપયોગ શિક્ષક બોર્ડમાં લખી અને આપણને ભણાવવા માટે કરે છે। ત્યાર પછી બ્લેકબોર્ડ। બ્લેકબોર્ડમાં ટીચર આપણને સમજાવે છે ત્યારે તેમાં લખે છે અને ડ્રોઈંગ પણ કરે છે, ખરું ને? ત્યાર પછી ટેબલ। ટેબલ પણ આપણી શાળામાં હોય છે, જેના પર પુસ્તકો મૂકવામાં આવે છે કે અભ્યાસલક્ષી વસ્તુઓ મૂકવામાં આવે છે, ખરું ને? આપણી શાળામાં પણ ખુરશીઓ હોય છે। અહીં કેટલીક વસ્તુઓના ચિત્ર આપેલા છે, તો દરેક ચિત્ર ઓળખી અને વસ્તુનું નામ આપણે બોક્સમાંથી પસંદ કરી અને લખવાનું છે અને જે વસ્તુ વડે આપણે રમત રમતા હોઈએ તેની પાસે સાચાની નિશાની કરવાના છે। તો સૌથી પહેલું ચિત્ર શેનું છે? પંખો। ત્યાર પછીનું ચિત્ર બોલબેટનું છે। આ ઘડિયાળ છે।
પંખાની નીચેનું ચિત્ર કેરમનું છે, ત્યાર પછીનું ચિત્ર કપનું છે અને તેની બાજુમાં વિડીયો ગેમ છે, સાત નંબર પર ટેલિવિઝન છે, ત્યાર પછી લખોટી અને નવ નંબર પર ભમરડો, દસ નંબર પર ફુગ્ગો, ફુગ્ગાની બાજુમાં ટીંગલી છે અને ત્યાર પછી તાળું. આપણે ચિત્ર ઓળખીને વસ્તુના નામ બોક્સમાંથી શોધીને લખ્યા, પરંતુ હવે આપણે જે વસ્તુ વડે રમત રમી શકાય તેની પાસે સાચાની નિશાની કરવાની છે. તો આપણે જોઈએ, બોલ અને બેટ. બોલ અને બેટનો ઉપયોગ ક્રિકેટ રમવા માટે થાય છે. ત્યાર પછી કેરમ, કેરમનો ઉપયોગ પણ આપણે રમવા માટે કરીએ છીએ. વિડીયો ગેમ પણ રમતગમતનું સાધન છે, બરાબર ને? ત્યાર પછી લખોટી, ભમરડો અને ફૂગ અને ટીંગલી. તો તમારે સારા અક્ષરે તમારી બુકમાં આ બધી વસ્તુઓના નામ લખવાના છે અને જે વસ્તુ વડે રમત રમીએ તેની સામે ખરાની નિશાની કરવાની છે અને તમારે તમારા બુકમાં લખાણ પણ પૂર્ણ કરવાનું છે. તો તમે કરશો ને? ફરી મળીએ આવતા અઠવાડિયે. ત્યાં સુધી આવજો.